બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શાર્પ શૂટરની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ અને કચ્છ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શાર્પ શૂટર વિકી સાહેબ ગુપ્તા અને સાગર શ્રી ગજેન્દ્ર પાલની મંગળવારે વહેલી સવારે ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી હતી. વિકી ગુપ્તાએ કબૂલાત પણ કરી હતી કે તેણે જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તે અને સાગર મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાનના નિવાસ સ્થાન ગેલેક્સી અપાર્ટમેન્ટથી બાઇક પર ભાગી ગયા હતા. આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ વેબ ન્યૂઝ દુનિયાના એક્ઝિક્યુટિવ એડિટર જયેશ શાહ સાથે વાત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે માતાના મઢ તરફ જઈ રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે, અને તેમનું સૌથી પહેલું લોકેશન નખત્રાણા જે વિસ્તાર છે ભૂજથી 50 કિલોમીટર દૂર ત્યાં લોકેટ થયું હતું. એટલે પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બીજી 2-3 ટીમ એ લોકો તૈયાર કરી હતી અને આ ટ્રેક ઉપર તે લોકોને લોકેટ કરી રહ્યા હતા. દરમિયાન ફાઇનલી એ લોકો માતાના મઢ મંદિરની અંદર હોવાનું બહાર આવ્યું એટલે પોલીસે ચારે બાજુથી કોર્ડન કરી એમને પકડી લીધા હતા. લોરેન્સ બિસ્પોઇનના જે કુખ્યાત ખંડણીખોર છે અને મૂસાવાલા હત્યાકાંડમાં પણ જેની સંડોવણી ખુલેલી છે, નલિયામાં માંડવીમાં એના જે કોન્ટ્રાક્ટ ક્લિક કરનારા સાગરી ચોરી છે એ ગેંગનું આની સાથે કનેક્શન છે. અને આ જે બંને આરોપી પકડાયા છે એ પણ લોરેન્સ બિસ્પોઇન ગેંગ સાથે સંકળાયેલા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે કચ્છ પોલીસે કરેલા સંયુક્ત ઓપરેશન અંગે તેમણે જણાવ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ પહેલાથી આવી ગઈ હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સાથે હતી અને બધા કોઓર્ડિનેશન કરી અને એ લોકોને પકડવાનું કામ કરી રહ્યા હતા. આપને કદાચ યાદ હોય તો અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે એટલે માતાના મઢ ખાતે શક્તિપીઠ હોવાને કારણે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. એટલે સામાન્ય દિવસો કરતા આ દિવસો દરમિયાન વ્યક્તિઓની સંખ્યા ત્યાં વધુ હોય છે. આ સમગ્ર ઓપરેશન લીડ કઈ રીતે કરવામાં આવ્યું આ અંગે પણ તેમણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું. આ આખું ઓપરેશન જેમને લીડ કર્યું હતું એ પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા હતા અને એમની 2-3 ટીમ બનાવવામાં આવી હતી. અને મુંબઈથી જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી હતી તે ઉપરાંત એ લોકોની એક એક્સટોર્શન સેલ હોય છે, ખંડણી ઉઘરાવતા જે કેસો માટે ખાસ તૈયાર કરવામાં આવેલું સેલ હોય છે, એ લોકો આની પાછળ કામ કરી રહ્યા હતા. એ લોકોને રાત્રે 1:30 વાગે મંદિર પરિસરમાંથી પકડ્યા બાદ રાત્રે તેમને ભારી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભુજ લઈ જવામાં આવ્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં, અને સવારે ભુજથી મુંબઈની જે ફ્લાઇટ છે એ ફ્લાઇટમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ ભુજ આવી હતી. એ બંને આરોપીને લઈને રવાના થઈ ગઈ છે અને આજે એમને મુંબઈની કોર્ટમાં રજૂ પણ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે વર્ચ્યુઅલ ફોન નેટવર્ક સર્વેલન્સ બાદ આરોપીઓનું લોકેશન ગુજરાતના કચ્છના નખત્રાણા ગામમાં ટ્રેસ થયું હતું અને ત્યારબાદ મુંબઈ અને કચ્છ પોલીસે મધરાતે 1:30 વાગ્યા પછી માતાના મઢ મંદિરના પરિસરમાંથી બંનેની ધરપકડ કરી હતી. ભુજ લાવ્યા બાદ તેમને મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે મંગળવારે એટલે કે આજે સવારે જ બંને આરોપીઓને ભુજ એરપોર્ટથી મુંબઈ ખાતે લઈ ગયા હતા. 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર બિહારના વતની છે અને તેમનો કોઈ ગુનાનો ઇતિહાસ નથી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી છે. ગ્રુપ મેમ્બર અનમોલે એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે ભવિષ્યમાં સલમાન પર પણ હુમલો થઈ શકે છે, જોકે પોલીસ દ્વારા આ પોસ્ટની પુષ્ટિ કરવામાં આવી નથી.